નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ આધારિત ભૌતિક વિજ્ઞાન ભાગ એક પ્રકરણ નંબર છ વિદ્યુત ચુંબકીય પ્રેરણ જેમાં આજે આપણો થર્ડ સેશન છે લાસ્ટ ટુ સેશનમાં આપણે ફેરેડે અને હેનરીના પ્રયોગો ચુંબકીય ફ્લક્ષ ચુંબકીય પ્રેરણને લગતા પ્રયોગો એનો નિયમ લેન્સનો નિયમ અને પ્રેરિત ઇએમએફને લગતા અમુક દાખલાઓ જોયા હતા આજના ટોપિક તરફ આગળ વધીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જે આપણે ભણ્યા છે એનું થોડુંક રિવિઝન લઈ લઈએ ફર્સ્ટ સેશનમાં આપણે ફેરેડે અને હેનરીના પ્રયોગો વિશે ભણ્યા એનું ફટાફટ જો એક સ્મોલ રિવિઝન લઈ લઈએ તો ફેરેડે અને હેનરીના પ્રયોગમાં ગૂંચડા અને ચુંબક એ બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવતી હતી એના લીધે ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થતો હતો અને એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત ઇએમએફ ઉત્પન્ન થતું હતું અને એ પ્રેરિત ઇએમએફનું સૂત્ર આપણે આપ્યું હતું ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈવ બાય ડી ત્યારબાદ આપણે પ્રેરિત ઇએમએફને લગતા અમુક દાખલા જોયા હતા ચુંબકીય ફ્લક્સ સૂત્ર ફાઈવ ઇઝ ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદીશ એ એની પણ આપણે માહિતી મેળવી હતી એનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે માહિતી મેળવી ત્યારબાદ આપણે લેન્સના નિયમ વિશે માહિતી મેળવી હતી ફેરેડેનો આપણને પ્રેરિત પ્રયોગનું માત્ર સૂત્ર એટલે કે એનું મૂલ્ય આપે છે પરંતુ એની દિશા નક્કી કરવા માટેની પાસે લેન્સનો નિયમ હતો લેન્સના નિયમની મદદથી આપણને ખ્યાલ આવ્યો હતો કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ સમઘડી દિશામાં હશે કે વિષમ ઘડી દિશામાં હશે જો આપણે ચુંબકને ગુચડાની નજીક લઈ જઈએ એટલે જે ચુંબક છે એનો ઉત્તર ધ્રુવ જો ગુચડાની નજીક લઈ જવામાં આવે તો પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ વિષમ ઘડી દિશામાં હશે અને જો ચુંબકને એનાથી દૂર એટલે ઉત્તર ધ્રુવને જો ઉજળાથી દૂર લઈ જવામાં આવે તો પ્રેરિત થતો જે વિદ્યુત પ્રવાહ છે એ તમને સમઘડી દિશામાં જોવા મળશે વિદ્યુત પ્રવાહની વિદ્યાર્થી મિત્રો બે જ દિશા જોવા મળે છે યા તો સમઘડી દિશા અથવા તો વિષમ ઘડી દિશા જે આપણે લેન્સના નિયમનો ઉપયોગ કરીને સમજી શકીએ છીએ ત્યારબાદ આપણે પ્રેરિત ઇએમએફને લગતા દાખલા E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈવ બાય ડીટી સૂત્રનો ઉપયોગ કરીને મેળવ્યા હતા આજના ટોપિકમાં આપણે શું ભણવાનું છે તો આજના ટોપિકમાં આપણે ગતિકીય ઇ લોરેન્સ બર્ડનો ઉપયોગ કરીને ગતિકીય ઇ સૂત્ર તારવવાનું છે ત્યારબાદ આપણે પ્રેરિત વિદ્યુતભાર વિશેની વાત કરવાની છે અને આપણે ઘૂમરી પ્રવાહો વિશેની ચર્ચા કરવાની છે અને ત્યારબાદ જો સમય રહેશે તો આપણે એને લગતા અમુક દાખલાઓ પણ જોઈશું જે તમારા ઉદાહરણના દાખલા છે એને પણ આપણે સોલ્વ કરીશું વિદ્યાર્થી મિત્રો આજનો આજે આપણો ટૉપિક છે એ એક્ઝામની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગતિકીય ઈએમએફ એ પરીક્ષામાં બહુ જ વાર પૂછાય ગયેલો પ્રશ્ન છે બોર્ડની એક્ઝામમાં વાર રિપીટ થયેલો પ્રશ્ન છે પ્લસ તમારી જે ડબલ ઇ અને નીટની એક્ઝામમાં પણ આ પ્રશ્નો તમને બહુ જ મદદરૂપ થશે તો આજનો જે ટૉપિક છે એ આપણે બોર્ડની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તો સ્ટાર્ટ કરીએ આપણો ફર્સ્ટ ટોપિક આજનો છો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં આપણે એક યુ આકારનો નો લંબચોરસ લઈએ છીએ યુ આકારનો એટલા માટે કે અહીંયાથી એની એક સ્લાઇડ એક જે આ બાજુની બાજુ છે એ ઓપન હોય છે અને એમાં એક સળિયો આપણે પિક્યું છે આકૃતિમાં યુ આકારના લંબ ચોરસ વાહક PQRS ને એસને ચુંબકીય ક્ષેત્ર બી માં એવી રીતે મૂકવામાં આવે છે કે તેનાથી બનતું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે આજે ક્રોસની નિશાની આકૃતિમાં તમે જોઈ શકો છો એ દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્ર એ સમતલને લંબ રૂપે રહેલું છે અહીં PQRS આ જે એસ આજે આખું ચોરસ છે પી એસ એ લંબ ચોરસ વાહક છે જેમાં વાહક પી ક્યુ ગતિ કરવા મુક્ત હોય અચળ વેગ વી થી ડાબી તરફ ગતિ કરાવવામાં આવે છે આ જે પી ક્યુ છે એને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ડાબી તરફ વી જેટલા અચળ વેગથી ગતિ કરાવવામાં આવે છે હવે આ પી સળિયાને જો તમે ડાબી બાજુ ગતિ કરાવો તો આ જે આટલું ક્ષેત્રફળ આ લંબ ચોરસ દ્વારા ઘેરવામાં આવ્યું છે એ ક્ષેત્રફળમાં ધીમે ધીમે શું થતું જશે ઘટાડો થતો જશે જેમાં ઘર્ષણથી ઉર્જાનો વ્યય થતો નથી તેમ ધારવામાં આવે છે હવે એક લંબચોરસ વાહક છે અને એમાં આપણે પીક્યુ સળિયો મૂકી દીધો છે તો બંને વચ્ચે ઘર્ષણ આપણે એવું ધારી લઈએ છીએ કે ઘર્ષણ બળથી ઉર્જાનો કોઈ પણ પ્રકારનો વ્યય થતો નથી હવે જેમ જેમ આ સળિયો પીક્યુ ગતિ કરે છે તેમ બંધ પરિપથ પી ક્યુ આર એસ વડે ક્ષેત્રફળ બદલાતું જાય છે તમે જોઈ શકો છો આકૃતિમાં કે આ જે સળિયો છે એને આપણે અચળ વેગ ડાબી બાજુ ગતિ કરાવીએ હવે જેમ જેમ એ ડાબી બાજુ ગતિ કરતું જશે એમ એમ એનું ક્ષેત્રફળ ધીમે ધીમે ઘટતું જશે એટલે એની સાથે સંકળાયેલ ક્ષેત્રફળ શું થતું જશે બદલાતું જશે હવે આપણને ખ્યાલ છે કે જો ક્ષેત્રફળ બદલાશે

તો આ જે ગાળો છે પી ક્યુ આર એસ એના દ્વારા સંકળાયેલ ક્ષેત્રફળ એ બરાબર થઈ જશે એલ ગુણ્યા એક્સ કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ સો અહીંયા લંબાઈ તમારે એલ જેટલી છે પહોળાઈ તમારે થઈ જશે એક્સ જેટલી સો કુલ ક્ષેત્રફળ એ બરાબર થઈ જશે એલ ગુણ્યા એક્સ હવે ક્ષેત્રફળની વાત થઈ ગઈ તો એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તો પીક્યુ એસ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ ચુંબકીય ફ્લક્સ આપણને મળશે સૂત્ર દ્વારા ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી ડોટ સદીશ એ પણ સદીશની નિશાની દૂર કરી અને જે થીટા ખૂણો બને છે એને જો આપણે ઝીરો લઈએ તો કોઝ ઝીરો ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત મળશે વન સો ચુંબકીય ફ્લક્સ અહીંયા થઈ જશે ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ બી અને ગુણ્યા એ એની કિંમત હમણાં જ આપણે આગળ તારવી બી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન ટુ એક્સ થઈ જશે બી ગુણ્યા એની જગ્યાએ આપણે કિંમત મૂકી છે લંબાઈ ગુણ્યા પહોળાઈ સો એલ ગુણ્યા એક્સ તો આપણું સૂત્ર બની ગયું ચુંબકીય ફ્લક્ષનું ફાઈવ બી ઇઝ ઇક્વલ ટુ બી એલ એક્સ હવે ફેરેડ નિયમ અનુસાર પ્રેરિત ઈએમએફ પ્રેરિત ઇએમએફ નું સૂત્ર શું છે યાદ હશે બધાને પ્રેરિત ઇએમએફનું સૂત્ર છે ઇ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈવ બાય ડી જે આપણે પ્રેરણાના નિયમમાં ભણ્યા હતા હવે ફાઇવની કિંમત આપણી પાસે છે સો ફાઇવની કિંમત અહીંયા ઉપરના સૂત્ર પરથી લઈ લઈએ તો અહીંયા કિંમત આપણે મૂકીએ તો માઇનસ ડી બાય ડી ટી જગ્યાએ આવી જશે બી એલ એક્સ બી એલ એને અચળ ધારી લઈએ તો બી અને એલ એ વિકલનની બહાર નીકળી જશે સો સૂત્ર આવી જશે માઇનસ બી એલ ડી એક્સ બાય ડીટી હવે આ સૂત્ર આપણે ધોરણ અગિયારમાં ભણી ચૂક્યા છીએ બધાને યાદ જ હશે સ્થાનાંતરનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આપણને કઈ ભૌતિક રાશિ મળે છે વેગ તો ડીએક્સ બાય ડી ટી ટુ થઈ જશે વી તો પ્રેરિત ઇએમએફનું સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ બી એલ વી આવું એક ઇક્વેશન આપણને મળી જશે તમને અહીંયા એક પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા બધે નેગેટિવ સાઇન યુઝ કરી છે તો જ્યારે આપણે અહીંયા વિદ્યુત ગતિકીય વિદ્યુત ચાલક બળ ઈનું સૂત્ર લઈએ છે ત્યારે કેમ આપણે અહીંયા નેગેટિવ સાઇન યુઝ નથી કરતા કોઈ આનો આન્સર આપી શકશે કેમ અહીંયા નેગેટિવ સાઇન નથી આવતી આપણે સૂત્રમાં શું લીધું સીધું ઈ ઇઝ ઇક્વલ ટુ બી એલ વી અહીંયા નેગેટિવ સાઇન કેમ યુઝ નથી કરતા એનું શું રીઝન હશે ઈ ઇઝ ઇક્વલ ટુ બી એલવી એ નું સૂત્ર છે તમારા પ્રશ્નોનો આન્સર અહીંયા મળી જશે કે ડીએક્સ બાય ડી ટી ઇક્વલ ટુ આપણે માઇનસ સાઈન યુઝ કરીએ છીએ માઇનસ વી જેમાં સમય સાથે એક્સ ઘટતું જાય છે તમે હમણાં જ આકૃતિ રિમાઇન્ડ કરો બધા કે આકૃતિ જે છે એમાં આપણે ડાબી બાજુ ગતિ કરાવીએ છીએ અચળવેગ વીથી આપણે ડાબી બાજુ ગતિ કરાવીએ છીએ એટલે ધીમે ધીમે શું થશે આપણું ક્ષેત્રફળ ઘટતું જશે એટલે જેમ જેમ સમય જશે એમ એમ સમય સાથે એક્સ ઘટતું જશે એના લીધે આપણે વીની સાઈન ઋણ લઈએ છીએ તો વીની સાઈન ઋણ લઈએ તો આપણે ઈ ઇઝ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ગતિ કી એમએફનું સૂત્ર થઈ જશે ઈઝ ઇક્વલ ટુ બી એલ વી આમ કોઈપણ વાહક યોગ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેમાં પ્રેરિત ઇ એમએફને આપણે ગતિકીય ઈએમએફ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો જે પ્રેરિત ઇએમએફનું સૂત્ર છે આપણું એ જ સૂત્ર આપણે અહીંયા પણ યુઝ કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડી ટીવાળું ઇક્વેશન જ આપણે અહીંયા યુઝ કર્યું છે પરંતુ આમાં ફરક માત્ર એટલો છે કે આપણે એમાં સ્થિર ચુંબકીય ક્ષેત્રની વાત હતી અહીંયા કંઈક નવું છે આપણે કોઈ પણ વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ છીએ અને ગતિના લીધે ઈએમએફ પ્રેરિત થાય છે એના લીધે આ ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહીએ છીએ આમ ચુંબકીય ક્ષેત્ર બદલ્યા વગર વાહકને ખસેડીને અર્થાત પરિપથ દ્વારા ઘેરાયેલા ચુંબકીય ફ્લક્સને બદલીને પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરી શકાય છે ફેરેડેનો નિયમ યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો ફેરેડેના નિયમમાં આપણને બધાને ખ્યાલ જ છે કે એમાં ગૂંચડા અને ચુંબક બંનેને એકબીજાની સાપેક્ષે ગતિ કરાવવામાં આવતી હતી પરંતુ અહીંયા એવું નથી અહીંયા આપણે શું કરીએ છીએ ચુંબકીય ક્ષેત્રને બદલ્યા વગર માત્ર વાહકને ખસેડીને ચુંબકીય ફ્લક્સ બદલીએ છીએ અને એના લીધે આપણને પ્રેરિત ઇએમએફ મળે છે સો આ છે ગતિકીય વિદ્યુત ચાલક બળ આટલે સુધી બધાને ખ્યાલ આવી જ ગયો હશે તો હવે જોઈએ આપણે આપણો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ ટોપિકનું નામ છે લોરેન્સ બળ પરથી ગતિકીય ઇ એમ લોરેન્સ બળ તમે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ફોરમાં ભણી ચૂક્યા છો અને એનું સૂત્ર પણ તમને યાદ જ હશે મેં ચેપ્ટરની શરૂઆતમાં જ તમને કીધું હતું કે જો આપણે ચેપ્ટર નંબર સિક્સ બહુ જ સારી રીતે ભણવું હશે તો આપણે એક તો ચેપ્ટર નંબર વન અને ચેપ્ટર નંબર ફોર એ બંને ઉપર સારો કમાન્ડ જોશે એ બંને ચેપ્ટર પર જો આપણી સારી ગ્રીફ હશે તો આ ચેપ્ટર આપણને બહુ જ ઇઝી પડશે આપણે હવે ગતિકીય એફનું સૂત્ર તારવવાનું છે પણ એના માટે આપણે લોરેન્સ બળના સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યારે સળિયો વી વેગથી ગતિ કરે છે ત્યારે તેમાં રહેલા વિદ્યુત ભારો પણ વી વેગથી ગતિ કરે છે સળિયાની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ વિદ્યુત ભારો રહેલા હશે એ પણ એની સાથે ગતિ કરશે અહીંયા સરળતા ખાતર આપણે ઇલેક્ટ્રોનને વિદ્યુત ભાર તરીકે ધારી શકીએ કે ઇલેક્ટ્રોન એ વી જેટલા વેગથી ગતિ કરતું હશે ચુંબકીય ક્ષેત્ર બીમાં વી ગતિ કરતાં વિદ્યુત ભાર પર ક્યુ વી બી મૂલ્યનું લોરેન્સ બળ લાગે છે અને તેની દિશા એ પીથી ક્યુ તરફની હશે હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભાર વી જેટલા અજળ વેગથી ગતિ કરશે ત્યારે બધાને યાદ છે કે લોરેન્સ બળનું જે સૂત્ર છે એ છે ક્યુ વી બી એટલે એના ઉપર લાગતું લોરેન્સ બળ તમારે થઈ જશે ક્યુ વી ઇન્ટુ બી અને જો દિશાની વાત કરીએ તો એની દિશા થી ક્યુ તરફની તમને જોવા મળશે તેથી વિદ્યુત ભારને આપણે શરૂઆતમાં જ વાત કરી કે વિદ્યુત ભાર તરીકે જો આપણે ઇલેક્ટ્રોનને ધાર્યો હોય તો વિદ્યુત ભારને એટલે કે ઇલેક્ટ્રોનને પી થી ક્યુ સુધી ખસેડવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે અને પીથી ક્યુ સુધી ખસેડવા માટે થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ગુણ્યા એલ કાર્ય બરાબર સૂત્ર છે આપણી પાસે બળ ગુણ્યા સ્થાનાંતર સો બળને આપણે એફ વડે દર્શાવીએ એલ જેટલું સ્થાનાંતર થાય છે એવું આપણે ધારી લઈએ તો કાર્ય બરાબર થઈ જશે બળ ગુણ્યા સ્થાનાંતર બળનું સૂત્ર આપણી પાસે છે જ અહીંયા બળ બરાબર આપણે શું સૂત્ર યુઝ કર્યું છે લોરેન્સ બળનું મૂલ્ય ક્યુ અથવા ક્યુ તો અહીંયા એની ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દઈએ તો બળ એફ બરાબર થઈ જશે ક્યુ બી ગુણ્યા એલ એઝ ઇટ ઇઝ રહેશે તો કાર્ય કેટલું થઈ ગયું આપણી પાસે ડબલ્યુ બરાબર ક્યુ બી વી ઇન્ટુ એલ હવે ઈ એમ એફનું સૂત્ર છે કોઈ પણ ફિઝિક્સમાં ભૌતિક રાશિની જો તમારે વ્યાખ્યા આપવી હોય તો ઓલવેઝ જે ભૌતિક રાશિ છેદમાં છે એને એક એકમ તરીકે ધારી લેવામાં આવે છે અહીંયા છેદમાં વિદ્યુત બાર છે તો વિદ્યુત બારને આપણે એક એકમ ધારી લઈએ તો એક એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય તો ઈ બરાબર થઈ જશે હવે સૂત્ર યાદ આપણને એટલા થાય છે કે સૂત્ર પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ સૂત્ર પરથી આપણે એકમ બનાવી શકીએ છીએ પ્લસ સૂત્ર પરથી આપણે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ છીએ તો ઓલવેઝ ફિઝિક્સમાં તમે સૂત્ર યાદ રાખશો તો એના ઉપરથી તમને વ્યાખ્યા પણ આવી જશે એકમ પણ આવી જશે અને એનું પારિમાણિક સૂત્ર પણ આવી જશે સો ઇએમએફનું સૂત્ર અહીંયા શા થઈ જશે ઈ ઇક્વલ ટુ ડબલ્યુ છેદમાં ક્યુ દેટ મીન્સ એકમ વિદ્યુત બાર દીઠ થતું કાર્ય હવે ડબલ્યુની કિંમત આપણે આગળ જોઈ લીધી ક્યુ બીવીએલ છેદમાં ક્યુ સો ક્યુ ક્યુ અહીંયાથી કેન્સલ થઈ જશે સો આપણી પાસે વધ્યું શું ઈ ઇઝ ઇક્વલ ટુ બીવી એલ જે ગતિકીય એમએફનું સૂત્ર છે ઈઝ ઇક્વલ ટુ બીવી એલ સો ગતિકીય એમએફનું સૂત્ર અહીંયા આપણે લોરેન્સ બનના સૂત્ર પરથી તારવ્યું છે બંનેનું સૂત્ર સેમ જ છે ઇઝ ઇક્વલ ટુ બીવીએલ જો તમારે યાદ રાખવું હોય તો તમે ઈ ઇ ઇ ઇઝ ઇક્વલ ટુ બિલ્બ એવી રીતે પણ યાદ રાખી શકો છો ઇઝીલી બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે તમને એક્ઝામમાં હવે ઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ તમને શાની કિંમત આપે છે તો ઈ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ સૂત્ર એ સળિયાના બે છેડા વચ્ચે પ્રેરિત ઇએમએફનું મૂલ્ય આપે છે ફેરેડે અસંખ્ય પ્રયોગો દ્વારા એ હકીકત ચકાસી હતી કે જ્યારે વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય ત્યારે સ્થિર વાહકના કિસ્સામાં વિદ્યુત ભારો પર લાગતું લોરેન્સ બળ એ આપણને આ સૂત્ર દ્વારા મળશે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બ્રેકેટમાં ઇ પ્લસ વી ક્રોસ બી જ્યાં ઈ એફ ઇ વી અને બી એ બધી સદિશ રાશિઓ છે તો સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સદીશ ઇ પ્લસ સદીશ વી ક્રોસ બી આ ઉપરનું વાક્ય ફરીથી વાંચો તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે અસંખ્ય પ્રયોગો દ્વારા એને હકીકત એ ચકાસી કે જ્યારે વાહક કેવું હોય છે સ્થિર હોય છે અને આપણે શું બદલીએ છે માત્રને માત્ર ચુંબકીય ક્ષેત્ર વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય એનો મતલબ એમ થશે કે આ જે વી છે એ આપણને કેટલું મળશે કોઈ કહી શકશે જો વાહક સ્થિર હોય તો વીની કિંમત શું થવી જોઈએ ઓકે વીની કિંમત કેટલી મળશે આપણને ઝીરો કારણ કે વાહક અહીંયા સ્થિર છે એ ગતિમાં નથી એટલે વીની કિંમત આપણને થઈ જશે ઝીરો હવે વી અને બી એ બંને એકબીજાને ક્રોસ પ્રોડક્ટમાં છે ગુણાકારમાં છે બંને એટલે જો વી ઝીરો હોય તો બી પણ ઝીરો થવાનું સો આ આખી જે કિંમત છે એ આપણે શું થઈ જશે ઝીરો તો આપણને સૂત્ર શું મળશે એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ગુણ્યા ઈ આ તો આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં પણ આ સૂત્ર આપણું આવી જ ગયું છે એફ ઇઝ ટુ એક બળ લાગ્યું એવાળું સૂત્ર એફ ઇઝ ટુ ઇ ક્યુ તો ફાઇનલી આપણને કયું સૂત્ર મળ્યું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ગુણ્યા ઈ ખાસ યાદ રાખજો અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલા માટે લઈએ છે કે અહીંયા વાહક સ્થિર હોય છે માત્રને માત્ર ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું હોય છે અને એના માટે ફેરાડે અસંખ્ય પ્રયોગો કર્યા છે સો ફાઇનલી સૂત્ર આપણી પાસે આવી ગયું એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇ હવે આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ આ હકીકત ઉપરથી અને જે હકીકત ચકાસી છે એના ઉપરથી શું તારણ નીકળે છે તો આપણી પાસે ટોટલ બે તારણ છે એમાંથી પહેલી વસ્તુ એ છે કે આપણે એવું કન્કલુઝન લઈ શકીએ કે આથી પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહના અસ્તિત્વને સમજવા માટે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવું ધારવું પડે જે આપણી શરૂઆતની ડેફિનેશન છે આપણે ચેપ્ટરની શરૂઆત અહીંયાથી જ કરી હતી કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે કે નહીં એ આપણે ચકાસવાનું હતું અને ફેરેડેના સંખ્યાબંધ પ્રયોગોના અંતે આપણે એવો નિષ્કર્ષ નીકળે છે કે જો પ્રેરિત વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ સમજવું હોય અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એના લીધે આપણને પ્રેરિત ઈએમએફ મળે છે તો જો એનું અસ્તિત્વ આપણે સમજવું હોય તો આપણે એવું સ્વીકારવું પડે અથવા એવું ધારવું પડે કે સમય સાથે બદલાતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે સ્થિર વિદ્યુત ભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા ઉદભવતા વિદ્યુત ક્ષેત્રને અલગ અલગ ગુણધર્મો છે આ એક બીજી હકીકત છે કે સ્થિર આપણને આપણને જે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે છે અને જેમ જેમ સમય બદલાય એના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે અને ચુંબકીય ક્ષેત્રના લીધે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ બંનેના ગુણધર્મો આપણને અલગ અલગ જોવા મળે છે બીજી હકીકત એ છે કે ગતિમાન વિદ્યુત ભાર સ્થિર ચુંબક પર બળ અથવા ટોર્ક લગાડી શકે છે એનાથી ઉલટી હકીકત પણ પોસિબલ છે કે એનાથી ઉલટું ગજયો ચુંબક એ સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે છે એટલે ટોટલ બે પોસિબિલિટી છે આપણી પાસે કે ગતિમાન વિદ્યુત ભાર એ ચુંબક પર બળ લગાડી શકે અથવા ચુંબક એ સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડી શકે તો વિદ્યાર્થી મિત્રો આ બે હકીકત આપણને આ જે સૂત્ર છે આપણું એના ઉપરથી ખ્યાલ આવે છે આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો હોય તો ચલો હવે આપણે લઈએ આપણો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ સ્લાઇડમાં માત્રાત્મક અભ્યાસ ટોપિક છે પણ એમાં થોડોક ચેન્જ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ પી તમે આકૃતિમાં જોઈ શકો છો આજે લંબ ચોરસ પી છે એ લૂપ પર સળિયો પી ક્યુ જમણી બાજુ સરકી શકે છે હવે આમાં શું ચેન્જ છે જે ફર્સ્ટ ગતિ કીએમએફની થિયરી હતી એમાં આપણે શું કરતા હતા પીકયું જે સળિયો છે એને ડાબી બાજુ ગતિ કરાવતા હતા હવે અહીંયા શું છે પીક્યુ સળિયાને જમણી બાજુ ગતિ કરાવીએ છીએ હવે આપણે પીકયુ સળિયાને જો જમણી બાજુ ગતિ કરાવતા હોય તો એના ઉપર આપણે ઓબ્વિયસ છે કઈ બાજુ બળ લગાડવું પડે જમણી બાજુ બળ લગાડવું પડે અને અહીંયા જે વેગ છે અચળ વેગ એ કઈ બાજુ દર્શાવેલો છે આકૃતિમાં ડાબી બાજુ વિરુદ્ધ હશે કે એના અવરોધને આપણે નિગ્લેક કરી શકીશું માત્ર ને માત્ર પીક્યુ સળિયાનો અવરોધ આર છે એને જ અત્યારે આપણે ધ્યાનમાં લઈશું પીક્યુ બંધ ગાળામાં પ્રેરિત ઇએમએફ ના કારણે રચાતો પ્રવાહ આવી છે હવે આપણે ક્ષેત્રફળ બદલીએ છીએ ક્ષેત્રફળના લીધે ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાશે તો એના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે હવે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે તો એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળશે જે હમણાં જ આપણે વાત કરી તો આ વિદ્યુત પ્રવાહ છે એની કિંમત આપણે કેટલી લઈ લઈએ છીએ આઈ જેટલી અને વિદ્યુત પ્રવાહની દિશા આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લઈ લઈએ છીએ આ દિશામાંથી આ દિશામાં અહીંયા પીકયુ સળ્યો છે અને જે વિદ્યુત પ્રવાહ છે એ આપણને આ દિશામાં મળશે આવી રીતે કરંટ ફ્લો થતો હશે હવે જે વિદ્યુત પ્રવાહ છે એના માટે સૂત્ર છે એકચ્યુલી આપણી પાસે સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ આઈ આર હવે એમાંથી આઈને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આઈ બરાબર શું થઈ જશે ઈ છેદમાં આર હવે ગતિકીય એમએફ અથવા પ્રેરિત એમએફનું સૂત્ર છે આપણી પાસે ઈ ઇઝ ઇક્વલ ટુ બીવી એલ અને આર એઝ ઇટ ઇઝ તો આઈ બરાબર શું થઈ ગયું બીવી એલ છેદમાં આર હમણાં થોડુંક યાદ રાખજો આઈ ઇઝ ટુ સૂત્ર શું થઈ જશે જે સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં લાગે છે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ વાત કરી કે જે આપણો સળિયો છે એને આપણે જમણી દિશામાં ગતિ કરાવીએ છીએ અને જે વેગ છે એ ડાબી બાજુ લાગે છે એટલે બળને શું લાગશે એકબીજાની વિરુદ્ધ દિશામાં અને બળનું સૂત્ર બિલ એફલ ટુ બિલ વાળું જે સૂત્ર છે અહીંયા આપણે આપણે યુઝ કર્યું છે એટલે બળ બિલ યાદ રાખી શકીએ છીએ એમાં આપણે આઈની કિંમત મૂકી દઈશું હવે જો આપણે ક્રોસ પ્રોડક્ટની નિશાની દૂર કરવી હોય તો આપણે શું કરવું પડે ધોરણ અગિયારમાં આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છીએ કે જો ક્રોસ પ્રોડક્ટ દૂર કરવી હોય તો આપણે સાઈન ઘટક મૂકવો પડે છે ડોટ પ્રોડક્ટ દૂર કરવી હોય તો આપણે કોઝ ઘટક મૂકવો પડે છે તો અહીંયા જે ક્રોસની નિશાની છે એ દૂર કરવા માટે આપણે શું યુઝ કરવું પડે સાઈન ઘટક સો એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઈન નાઇન્ટી એવું સૂત્ર થઈ જશે આપણું હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા નાઇન્ટી ડિગ્રી કેમ લીધી છે આપણે સાઈન થીટા જે છે એમાં થીટાની કિંમત આપણે કેટલી લઈએ છે નાઇન્ટી ડિગ્રી સો એની કિંમ એનું જે રીઝન છે એ છે કે સળિયાનો જે વેગ છે એ બળની વિરુદ્ધ દિશામાં છે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ પણ આપણે લંબ દિશામાં લીધેલું છે થઈ સૂત્ર શું એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી અથવા બિલ આઈની કિંમત મેં તમને યાદ રાખવાનું કહ્યું હતું કે આઈની કિંમત હમણાં થોડા પૂરતી યાદ રાખજો સો આઈની કિંમત કેટલી હતી બીવી એલ છેદમાં આર સો અહીંયા એની કિંમત મૂકી દઈએ એફ ઇઝ ઇક્વલ ટુ બીવી એલ છેદમાં આર ગુણ્યા એલ ઇન્ટુ બી હવે અહીંયા એલ ગુણ્યા એલ એટલે એલ થઈ જશે બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર થઈ જશે તો આપણું ઇક્વેશન શું બની જશે એફ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી છેદમાં આર એફ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી છેદમાં વિદ્યાર્થી મિત્રો આટલે સુધી જો બધાને ખ્યાલ આવી ગયો હોય તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક જેમાં આપણે જોવાનું છે બાહ્ય બળ વડે લગતો પાવર અને જૂલ ઉષ્મા દ્વારા વ્યય થતો પાવર આ બંને પાવરની આપણે કમ્પેરિઝન કરવાની છે અને છેલ્લે જોઈશું કે બંને દ્વારા મળતો પાવર આપણને ઇક્વલ મળે છે ચલો તો આપણે જોઈએ નેક્સ્ટ નેક્સ્ટલાઇડ લેન્સના નિયમ અનુસાર પીકયુ સળિયા પર સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તેથી સળિયાને અચળ વેગથી ગતિ કરાવવા માટે સળિયાને આટલા જ અચળ બળથી આપણે ખેંચવો જોઈએ હવે આપણને ખ્યાલ છે લેન્સનો જે નિયમ છે લેન્સનો નિયમ આપણને એવું કહે છે કે જેની દિશામાં બળ લાગે છે એનો જ વિરોધ કરતું બળ ઉત્પન્ન થતું હોય છે મીન્સ બંને એકબીજાની ઓપોઝિટ દિશામાં હોય છે એટલે સળિયા પર વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે તેથી આપણે શું કરવું પડે એને જો અચળ વેગથી ગતિ કરાવવું હોય તો સળિયાને આપણે જેટલો વેગ છે એટલા જ અચળ બળથી ખેંચવો જોઈએ એટલા માટે બંને બાજુ જે વેલ્યુ છે કોમન થઈ જશે બાહ્ય બળ વડે લાગતો પાવર તો બાહ્ય બળ માટે આપણે સૂત્ર યુઝ કરીશું પિક્યુ સળિયાને અચળ ઝડપ વી સાથે ગતિ કરાવવામાં આવે તો જરૂરી પાવર પાવરનું સૂત્ર આપણને ખબર છે ધોરણ દસથી આપણે ભણતા આવ્યા છે સૂત્ર શું બની ગયું બી સ્કવેર એલ સ્કવેર વી સ્કવેર છેદ માં આર હવે બીજી વસ્તુ ઝૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર તો એના માટે જુલ ઉષ્મા માટે સૂત્ર શું છે આપણી પાસે પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ઝૂલ ઉષ્મા છે એટલે આપણે જે પાવર છે એને પી જે વડે દર્શાવીએ સો પી જે ઇઝ ટુ આઈ સ્ક્વેર આર હવે આઈ બરાબર હમણાં જ મેં તમને કીધું હતું આ સૂત્ર થોડુંક વધારે યાદ રાખજો કારણ કે દરેક ઇક્વેશનમાં એ યુઝ થાય છે સો આઈ ઇઝ ટુ બી એલ વી છેદમાં હવે એનો જો વર્ગ લઈએ તો આપણી પાસે કિંમત આવશે બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં આર હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બાહ્ય બળ વડે પાવર અને ઝૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બંનેની કિંમત આપણને કેવી મળે છે સમાન જ મળે છે એટલે બાહ્ય બળ લગાડતા જે પાવર ઉત્પન્ન થાય છે પ્લસ એના લીધે જે ઝૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જે પાવર વ્યય થાય છે એ બંને કેવા છે ઇક્વલ છે સો આપણે આવું લખી શકીએ કે પી જે બરાબર પી છે ઝૂલ ઉષ્મા પી જે અને બાહ્ય બળ વડે પાવર પી એટલે કે જે યાંત્રિક ઉર્જા આપણે આપીએ છીએ એ યાંત્રિક ઉર્જાનું પહેલા સામા રૂપાંતર થતું હશે વિદ્યુત ઉર્જા અને પછી એ સામા રૂપાંતરિત થઈ જતી હશે ઉષ્મા ઉર્જામાં કારણ કે બંનેની કિંમત આપણને કેવી મળે છે સમાન જ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો દરેક જણને તો ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ ટોપિકમાં આપણે જોવાનું છે વિદ્યુત ભાર અને ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર વચ્ચેનો સંબંધ હવે વિદ્યુત ભાર ચુંબકીય ફ્લક્સ તો ચાલો આપણે આ ચેપ્ટરમાં ભણ્યા છીએ પણ વિદ્યુત ભાર વિશેના જો આપણે સૂત્ર યાદ રાખવા હોય તો આપણે રિકોલ કરવું પડે આપણું ચેપ્ટર નંબર વન ફેરેના નિયમ મુજબ પ્રેરિત ઈએમએફ હવે સૂત્ર બધાને યાદ રહી જ ગયું હશે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી અહીંયા નેગેટિવ સાઇન એટલા માટે યુઝ નથી કરી કારણ કે જે ઈએમએફ છે એ આપણે માનાંકમાં લીધેલું છે આપણે એનું મૂલ્ય લીધું છે સો અહીંયા નેગેટિવ સાઇન આપણે યુઝ કરી નથી સો પ્રેરિત ઈએમએફ મોડ ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી પરંતુ ઈ ઇઝ ઇક્વલ ટુ આઈ આર આપણને સૂત્ર ખ્યાલ છે અને આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ આર હવે આઈ જે છે આ સૂત્ર આપણે ચેપ્ટર નંબર વનમાં ભણી ચૂક્યા છે કે સમય જે એકમ સમય છે એના દીઠ આપણને જે વિદ્યુત ભાર મળે છે એ આપણને વિદ્યુત પ્રવાહની કિંમત આપે છે સો આ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારમાં થતો ફેરફાર ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર ગુણ્યા આર હવે બંને છે તો પ્રેરિત એમએફના જ સૂત્ર આ સૂત્ર પણ પ્રેરિત એમએફનું સૂત્ર છે અને આ સૂત્ર પણ પ્રેરિત એમએફનું સૂત્ર છે તો આપણે શું કરી શકીએ બંને સમીકરણોની જમણી બાજુને સરખાવી શકીએ તો બંને સમીકરણોને સરખાવતા ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી સો ડેલ્ટા ટી ડેલ્ટા ટી બંને બાજુથી કેન્સલ થઈ જશે અને અહીંયા તમને આર જે છે એને અહીંયા છેદમાં લઈ જઈએ તો કિંમત શું મળી જશે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બી બાય આર ફાઈવ બી એટલા માટે કે આપણે ચુંબકીય ફ્લક્ષની અહીંયા વાત કરી રહ્યા છે ફાઈવ ઇ હોય તો એ વિદ્યુત ફ્લક્ષની વાત થઈ જાય અને બી સિમ્બોલ એટલા માટે યુઝ કરેલો છે કે આપણે ચુંબકીય ફ્લક્સની વાત કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ થિયરી થઈ ગઈ ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત ભારના ફેરફાર વચ્ચેનો સંબંધ તમે જોઈ શકો છો આ છે ડેલ્ટા ક્યુ જે છે વિદ્યુત ભારનો ફેરફાર અને ડેલ્ટા ફાઇવ બી એટલે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અને એ બંને વચ્ચેનો સંબંધ એટલે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ માત્ર તમારે એને આર વડે ડિવાઈડ કરી દેવાનું છે બસ એટલો જ ડિફરન્સ છે એમાં આ થિયરી તમને બે માર્ક્સમાં પૂછાઈ શકે હવે પચાસ થિયરી પચાસ એમસીક્યુની મેથડ ફરી તમારે રિટર્ન આવી ગઈ છે તો તમારે બે બે માર્ક્સમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે જે વિદ્યુત બહાર અને ચુંબકીય ફ્લક્ષ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે આગળનું જે સૂત્ર છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ક્યુ એ ડેલ્ટા ફાઈવ બી ના સમ્રમાણમાં છે એટલે કે ડેલ્ટા ક્યુ ચલે છે ડેલ્ટા ફાઈવ બી અને ડેલ્ટા ક્યુ ચલે છે વન અપોન આર એટલે બંને એકબીજાના સમ પ્રમાણમાં છે તો આપણે આવું વાક્ય લખી શકીએ એટલે કે પ્રેરિત વિદ્યુત બાર ચુંબકીય ફ્લક્સના કુલ ફેરફાર પર આધાર રાખે છે પ્રેરિત વિદ્યુત બાર ડેલ્ટા ક્યુ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઇવ બી એના ઉપર આધાર રાખે છે તો આવું જ વાક્ય આના માટે પણ બનાવી શકીએ કે પ્રેરિત વિદ્યુત બાર એ આર પર પણ આધાર રાખે છે કુલ અવરોધ પર પણ આધાર આધાર રાખે રાખે છે છે એટલે ડેલ્ટા અને ઉપર તો આ જે વિદ્યુત બારનો ફેરફાર છે અથવા પ્રેરિત જે વિદ્યુત બાર છે એ શાના ઉપર આધાર નથી રાખતું બરાબર અહીંયા એવો પ્રશ્ન આપેલો છે કે ભાઈ આના ઉપર આધાર રાખે છે ડેલ્ટા ફાઈવ બી પર અને આર ઉપર આધાર રાખે છે તો એ શાના ઉપર આધારિત નથી તો એ ચુંબકીય ફ્લક્ષના ફેરફારના સમય દર ઉપર આધાર રાખતો નથી એટલે પ્રેરિત વિદ્યુત બાર ચુંબકીય ફ્લક્ષના ફેરફારના સમય દર ઉપર આધારિત નથી આટલું લખવાનું આવે વિદ્યાર્થી મિત્રો જો તમારે બે માર્ક્સમાં થિયરી પૂછાય તો લોરેન્સ બર્ડ પરથી પણ આપણે ગતિ કી એમએફ જોયું ત્યારબાદ વિદ્યુત બાર અને ચુંબકીય ફ્લક્ષના ફેરફાર વચ્ચેનો સંબંધ પણ આપણે જોયો હવે નેક્સ્ટ થિયરી આપણે જોઈએ પ્રવાહો વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તમારે ડે બાય ડે વ્યવહારમાં પણ આપણે એના ઘણી જગ્યાએ ઉપયોગો જોયા હશે એટલે તમને ભણવામાં બહુ જ મજા આવશે સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ ઘૂમરી પ્રવાહોને એડી પ્રવાહો પણ કહેવામાં આવે છે સો એડી પ્રવાહો વાહકના મોટા ટુકડાઓને જ્યારે બદલાતા જતા ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે કોઈ પણ વાહ કોઈ પણ ઘન પદાર્થના મોટા મોટા ટુકડાઓને જ્યારે આપણે એમાં કોન્સ્ટન્ટ ચુંબકીય ફ્લક્સ બદલાતું જતું હોય એવી રીતે જ્યારે આપણે એને મૂકીએ હવે આ વસ્તુ છે ને આપણા માટે બહુ જ કોમન થઈ ગઈ ચેપ્ટરની શરૂઆતથી આ વસ્તુ આપણે ભણતા આવ્યા છે કે જ્યારે કોઈ પણ વાહકને આપણે એકબીજાની નજીક મૂકી અથવા એકબીજાની સાપેક્ષે આપણે એને ગતિ કરાવતા હોઈએ છીએ તો શું થાય છે એના લીધે એની સાથે કોઈ પણ વસ્તુ આપણે લાઈક ફેરડેનો પ્રયોગ લઈએ તો એની સાથે જો ગેલ્વેનું મીટર જોઈન કરેલું હોય અથવા આપણે જો બેટરીનો યુઝ કરીએ તો પણ આપણને ઓલવેઝ આવર્તન જોવા મળે છે એનો મતલબ શું થાય છે કે આપણે એકબીજાની સાપેક્ષે ગતિ કરાવીએ તો આપણને ફ્લક્સ જોવા મળે છે કારણ કે એની સાથે સંકળાયેલ ક્ષેત્રફળ બદલાય છે ક્ષેત્રફળ બદલાય એટલે એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થવાથી આપણને ફ્લક્સ મળે છે અને ફ્લક્સના લીધે આપણને શું મળે છે પ્રેરિત ઈએમએફ એટલે આ વસ્તુ આપણા માટે કોમન વસ્તુ થઈ ગઈ કોઈ પણ આ આ ચેપ્ટરની પર્ટિક્યુલર આ ચેપ્ટરની જ્યારે થિયરી પૂછાય ને ત્યારે આ ત્રણ લાઈન તો તમારા માટે મોસ્ટ કોમન જ રહેશે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી આપણને જે મળે છે પ્રેરિત ઈએમએફ તો જે આપણે સ્લાઇડ જોઈએ કે ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે એના લીધે આપણને પ્રેરિત પ્રવાહ મળે છે હવે આ જે પ્રેરિત પ્રવાહ મળે છે એની જે પેટર્ન હોય છે એ આપણને પાણીમાં ઘૂમરાતા વમળો જેવી જોવા મળે છે એમના વહનની જે ભાત હોય છે એ પાણીમાં જેમ વમળ થાય છે ને એ પ્રમાણેની આપણને જોવા મળે છે એટલા માટે એને ઘૂમરી પ્રવાહ પણ કહેવામાં આવે છે અથવા એડી પ્રવાહ પણ આપણે એને કહી શકીએ આ પ્રવાહોને આપણે ઘૂમરી પ્રવાહો કહીએ છીએ એડી પ્રવાહોનું સૌ પ્રથમ અવલોકન ભૌતિક શાસ્ત્રી ફુકાએ કર્યું હતું આકૃતિમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બે પ્રબળ ચુંબક ચુંબક જે છે એ પણ આપણે બહુ મોટા લીધેલા છે શક્તિશાળી ચુંબક અથવા પ્રબળ ચુંબક તમે લઈ શકો એક એન અને એક એસ એની સાથે એક આધાર સાથે આપણે એક પ્લેટ જોડી દઈએ છીએ હવે આજે બે પ્લેટો છે ને આપણે તાંબાની પ્લેટ લીધેલી છે એટલે ચુંબક સાથે આકર્ષાય નહીં તાંબાની પ્લેટ એટલા માટે લીધેલી છે કે નાના નાના દોલનો આપવાના છે હવે શું થાય છે એ જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રબળ ચુંબકના ધ્રુવો વચ્ચે તાંબાની પ્લેટને એક સરળ લોલકની જેમ દોલન કરાવવામાં આવે છે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો બે ચુંબક અહીંયા આધાર સાથે તાંબાની પ્લેટ જોડી દીધી છે અને એને સાદા લોલકની જેમ આપણે આવી રીતે દોલનો કરાવીએ છીએ ત્યારે પ્લેટના દોલનોનું ઝડપથી અવમંદન થાય છે અને થોડા જ સમયમાં પ્લેટ ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર થઈ જાય છે હવે એકચ્યુલી એમાં થાય છે શું કે બે ચુંબક છે પ્લેટ તો તાંબાની છે તો શું થવું જોઈએ એકચ્યુઅલી એક કોન્સ્ટન્ટ મીન્સ જ્યાં સુધી દોલનો આપણે જેટલા બળથી એને દોલન આપ્યા હોય ત્યાં સુધી એ દોલનો એક્ચ્યુલી કરતા રહેવા જોઈએ પણ આમાં શું થાય છે કે જેવું આપણે એને બે ચુંબક વચ્ચે લાવીએ છીએ ને તરત જ પ્લેટ મીન્સ થોડાક જ સમયમાં થોડીક જ સેકન્ડમાં પ્લેટ સ્થિર થઈ જાય છે આપણે કોઈપણ પ્રકારની લોખંડની કે એવી પ્લેટ નથી યુઝ કરી તાંબાની પ્લેટ યુઝ કરી છે છતાં પણ એ શું થશે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર થઈ જાય છે આવા અવમંદનને આપણે વિદ્યુત ચુંબકીય અવમંદન કહીએ છીએ ઘૂમરી પ્રવાહના જ્યારે ઉપયોગો ભણીશું વિદ્યાર્થી મિત્રો ત્યારે ત્યારે એક ઉપયોગ આનો એ પણ છે કે વિદ્યુત ચુંબકીય અવમંદનમાં ઉપયોગમાં આવે છે વિદ્યુત ચુંબકીય અવમંદન એટલા માટે કે જે ઝડપી દોલનો થતા હોય છે ને એને સડનલી સ્ટોપ કરી દે છે ત્યાં ને ત્યાં એને સ્ટોપ કરી દે છે ધોરણ અગિયારમાં આપણે અનુનાદ વિશેની જે ઘટના બની હતી એવી જ રીતે ધીમે 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 કરતાં એના જે દોલનો છે સ્ટોપ થઈ જવા જોઈએ પણ આમાં શું થાય છે કે જે બે ચુંબક છે એની વચ્ચે જ્યારે પ્લેટ આવે છે ત્યારે ઝડપથી એના જે દોલનો છે સ્ટોપ થઈ જાય છે અને આવા અવમંદનને આપણે વિદ્યુત ચુંબકીય અવમંદન કહીએ છીએ જ્યારે પ્લેટ ચુંબકીય ધ્રુવો વચ્ચેના વિસ્તારમાં અંદર અને બહાર ગતિ કરે છે ત્યારે આ પ્લેટ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્ષ સતત બદલાતું રહે છે તમે અહીંયા જોઈ શકો છો આ બંને એક સાથે અંદર પણ જશે બંને એક સાથે બહાર તરફ પણ ગતિ કરશે ત્યારે આ અંદર અને બહાર તરફની એમની ગતિના લીધે એની સાથે જે ચુંબકીય ફ્લક્ષ હશે કારણ કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવતી હશે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ક્રોસ પ્રોડક્ટ વડે જે નિશાની દર્શાવી છે બરાબર એ તમારા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે સો એના લીધે આપણને ચુંબકીય ફ્લક્ષ મળે

ત્યારે જે પ્રવાહ મળે છે ને એ ઘુમરી પ્રવાહ મળે છે એટલે કે વમણ જેવો પ્રવાહ આપણને મળે છે બીજી એક વસ્તુ આપણે આમાં એ નોંધી શકીએ એ મુદ્દો નોંધી શકીએ કે જ્યારે દોલનો કરતી પ્લેટ ચુંબકના ધ્રુવો વચ્ચેના વિસ્તારની અંદર દાખલ થાય છે અને બહાર જાય છે ત્યારે એડી પ્રવાહોની દિશા એ પરસ્પર કેવી જોવા મળે છે વિરુદ્ધ જોવા મળે છે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે પ્લેટ છે એની દિશા આ બાજુની છે અને આ જે પ્લેટ છે એની દિશા એનાથી ટોટલી વિરુદ્ધ છે એટલે જ્યારે પ્લેટ અંદર અને બહાર ભલે એક સાથે ઉત્પન્ન થાય છે ને એની દિશા પરસ્પર તમને કેવી જોવા મળે છે વિરુદ્ધ જોવા મળે છે હવે ઘૂમરી પ્રવાહના લીધે આપણને શું થાય છે કે દોલનો આપણા સ્થિર થઈ જાય છે દોલનો આપણા મંદ થઈ જાય છે તો આપણે જો ઘૂમરી પ્રવાહની અસરને નાબૂદ કરવી હોય અથવા ઓછી કરવી હોય તો આપણે શું કરી શકીએ તો એ અહીંયા આપણને આકૃતિમાં બતાવેલ છે કે ગોઠવણ એની એજ છે પ્લેટ પણ એની એજ આપણે લેવાની છે બે શક્તિશાળી ચુંબક એન અને એસ આધાર ઉપરથી તાંબાની પ્લેટ અને તાંબાની જે પ્લેટ છે એ જે આપણે સળંગ લીધી હતી ને એની જગ્યાએ તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે લંબચોરસ ખાંચા પાડી દેવામાં આવ્યા છે માત્ર એટલો જ આમાં ફેરફાર કરવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો તાંબાની પ્લેટમાં લંબચોરસ ખાંચા પાડવામાં આવે તો ઘૂમરી પ્રવાહોના વહન માટે ઉપલબ્ધ વિસ્તાર ઓછો થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો આ જે વસ્તુ છે ને એને અહીંયા ઝૂમ કરીને બતાવી છે કે આવી રીતે જે ખાંચા છે એમાં આવી રીતે અંદરને અંદર જ ઘૂમરી પ્રવાહો ઉત્પન્ન થશે પહેલાં જે આવી રીતે સળંગ પ્લેટ હતી ને તો ઘૂંમરી પ્રવાહો અહીંયાથી અહીંયા આટલા આખા માર્ગમાં એ વહન પામતા હતા પણ હવે એવું પોસિબલ નહીં થાય કારણ કે અહીંયાથી આપણે ખાંચા પાડી દીધા છે એટલે અહીંયાથી એ સ્ટોપ થઈ જશે સો આટલી જગ્યામાં જ ગુમરી પ્રવાહ વહન પામશે એટલા માટે એને વહન માટે જે આખો વિસ્તાર મળતો તો એની જગ્યાએ એને જે ઉપલબ્ધ વિસ્તાર છે એ સાવ ઓછો થઈ જશે એટલે ઘૂમરી પ્રવાહ આપણને ઓછા મળશે એટલે આપણે વધારે લાંબો ટાઈમ દોલનો કરાવી શકીશું આમ છિદ્ર અથવા ખાંચા ધરાવતી પ્લેટ વિદ્યુત ચુંબકીય અવમંધન ઘટાડે છે અને પ્લેટ વધુ મુક્તપણે દોલનો કરી શકે છે હવે એનો ઉપયોગ ક્યાં છે તો એનો ઉપયોગ આપણને એવું કહે છે કે વિદ્યુત મોટર અને અન્ય ઉપકરણો દાખલા તરીકે જનરેટર છે એ બધામાં પણ જે લોખંડનો ગર્ભ છે એના અંદરના ભાગમાં આવા એડી પ્રવાહો જ ઉત્પન્ન થતા હોય છે જ્યાં તમે એડી પ્રવાહો વાંચો વિદ્યાર્થી મિત્રો એ એકચ્યુઅલી ઘૂમરી પ્રવાહોની જ વાત તમને કરવામાં આવી છે સો હવે એનો યુઝ ક્યાં થાય છે એ તમને સમજાવવામાં આવે છે કે જે વિદ્યુત મોટર છે અને અન્ય ઉપકરણો છે એની અંદર જે લોખંડ રહેલું હોય છે એ લોખંડના ગર્ભના અંદરના ભાગમાં આવા એડી પ્રવાહો ઉત્પન્ન થતા હોય છે જેના કારણે શું થશે લોખંડનો ગર્ભ ગરમ થશે અને જે વિદ્યુત ઉર્જા છે એ જૂલ ઉષ્મા સ્વરૂપે વેડફાઈ જશે તો એના માટે આપણે શું કરી શકીએ તો એડી પ્રવાહની અસર ઘટાડવા માટે લોખંડના એક જ ઘન ટુકડાને બદલે ધાતુના આવરણોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણી પાસે એક આખો મોટો જો ઘન ટુકડો હોય તો એ ઘન ટુકડાને આપણે શું કરીએ નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દઈએ અને એના ઉપર ધાતુના આવરણનો ઉપયોગ કરી દઈએ તો જે એડી પ્રવાહ છે એને ફરીથી વહન પામવા માટે જે વિસ્તાર છે એ ઓછો થઈ જશે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આખો એક આપણા પાસે લંબચોરસ બ્લોક હોય અને એની જગ્યાએ આપણે નાના નાના ટુકડાઓ કરી દઈએ દાખલા તરીકે આપણી પાસે એક મોટો બરફ છે અને એની જગ્યાએ આપણી પાસે નાના નાના બરફના ટુકડા છે તો જે મોટો બરફનો ટુકડો હોય છે એની અંદરથી એને તમે એક આખો લંબચોરસ તમારો ઘન માની લો તો શું થશે એની અંદર તમારે જે ઘૂમરી પ્રવાહ વહે છે એને વધારે જે જગ્યા છે વધારે વિસ્તાર મળશે અને એની જગ્યાએ જ્યારે તમે એને નાના નાના ભાગમાં વિભાજિત કરી દીધા હશે કે એની આ રીતે સ્લાઇડ બનાવી દીધી હશે તો શું થશે કે એને વહેવા માટે ઓછો વિસ્તાર પ્રાપ્ત થશે એટલે આપણે એની અસરને ઘટાડી શકીશું અસર ઘટાડીશું એટલે શું થશે કે લોખંડનો જે ગર્ભ છે જે વધારે ગરમ થતો હતો ઝૂલ ઉષ્મા સ્વરૂપે આઈસ્ક્વેર આરટી મુજબ જે ઝૂલ ઉષ્મા ઉત્પન્ન થાય એનાથી એમાં વધારે જે ગરમ થતો તો એની જગ્યાએ શું થશે એની અસર ધીમે ધીમે ઓછી થતી જશે ઓછી થવાથી જે ઝૂલ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે એને આપણે ઘટાડી શકીશું સો બેઝિકલી એડી પ્રવાહમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ઘૂમરી પ્રવાહ સાવ ઉપયોગી નથી એવું નથી એના ઘણી બધી જગ્યાએ ઉપયોગ છે જે હવે આપણે જોવાના છે પરંતુ એનો ઉપયોગ મીન્સ જ્યાં પણ આપણને એનાથી થોડુંક નુકસાન થતું હોય તો એ નુકસાનને ઘટાડવા માટે આપણી પાસે એક ઓલ્ટરનેટિવ એ છે કે જે પણ પ્લેટ અથવા જે પણ ઘન પદાર્થ આપણે યુઝ કરતા હોઈએ એની અંદર આપણે માત્ર ને માત્ર ખાંચા અથવા અમુક જગ્યા કરી દેવાની છે અને જગ્યા કરવાથી શું થશે કે જે પ્રવાહને વહેવા માટે જે બેઝિકલી વિસ્તાર હોય છે એ વિસ્તાર આપણે કેવો થઈ જશે ઓછો થઈ જશે એટલે એની અસર શું થઈ જશે નાબૂદ થઈ જશે સો આટલે સુધી છે આપણે એડી પ્રવાહ હવે આપણે જોઈશું એડી પ્રવાહના ઉપયોગો બીજી એક વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો આપણે જે આવરણ લઈએ છે એ આવરણ વાર્નિશ જેવા અવાહક પદાર્થથી અલગ પાડેલું હોય છે એટલે અવાહક પદાર્થ લેવાથી આપણને એ પણ ફાયદો થશે કે વિદ્યુત પ્રવાહનો આપણને કોઈ આમાં ઇશ્યુ નહીં રહે બીજી એક વસ્તુ આ આવરણો જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એક વસ્તુ આપણે મગજમાં એ ધ્યાન રાખવી પડે છે કે આ આવરણોનું સમતલ ચુંબકીય ક્ષેત્રોને ઓલવેઝ સમાંતર જ ગોઠવાવું જોઈએ સમાંતર ગોઠવાથી એ થશે કે તેઓ ઘૂમરી પ્રવાહના પથને કાપી શકશે અને આવી રચના એ ઘૂમરી પ્રવાહની તીવ્રતા ઘટાડશે અને અંતે આપણે ઉર્જાનો વ્યય ઘટાડી શકીશું તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી તમારે થિયરી લખવી પડશે ઘૂમરી પ્રવાહો વિશે જો એક્ઝામમાં પૂછાય તો એના ઉપયોગો તમને અલગથી પૂછાશે તો હવે આપણે જોઈએ ઘૂમરી પ્રવાહ અથવા એડી પ્રવાહના ઉપયોગો ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગો છે પહેલો ઉપયોગ આપણે એનો જોઈએ તો ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ તરીકે એનો ઉપયોગ થાય છે મેગવેલ ટ્રેન બધાએ જોઈ હશે અત્યારે તો યુઝ પણ ઘણી બધી જગ્યાએ થાય છે સો આવી ટ્રેનમાં શું થતું હોય છે પ્રબળ વિદ્યુત ચુંબકો એક એડી પ્રવાહનો ખાસ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એ યાદ આપણે ખાસ યાદ રાખવાનો છે કે જે ચુંબક લઈએ છીએ ને આપણે એ ઓલવેઝ પ્રબળ લેવાના છે જો તમે વીક મેગ્નેટિક ફિલ્ડ લીધેલું હશે તો ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થશે નહીં તો જે આપણો સાદા પ્રવાહો છે ને એ જ આપણને મળશે પણ જ્યારે આપણે શક્તિશાળી કે વધારે પ્રબળ ચુંબકની વચ્ચેથી પસાર કરતા આવશું ને ત્યારે જ એમાં આપણને ઘૂમરી પ્રવાહો મળશે તો જ્યારે પણ તમે ઘૂમરી પ્રવાહની થિયરી લખો ત્યારે આ જે પોઈન્ટ છે ને એ લખવો ખાસ છે કે શક્તિશાળી ચુંબક અથવા પ્રબળ ચુંબક ચલો હવે જોઈએ આપણે સ્લાઇડ પ્રબળ વિદ્યુત ચુંબક એક ખાસ શબ્દ તમારો હોવો જોઈએ ખાલી વિદ્યુત ચુંબક લખશો તો એમાં ઘૂમરી પ્રવાહો નહીં ઉત્પન્ન થાય સો પ્રબળ વિદ્યુત ચુંબકો કેટલીક વિદ્યુત સંચાલિત ટ્રેનમાં પાયાઓની ઉપર સ્થિત હોય છે જ્યારે વિદ્યુત ચુંબકીય સક્રિય થાય છે ત્યારે ટ્રેનમાં પ્રેરિત ગૂમરી પ્રવાહ ટ્રેનની ગતિનો શું કરે છે વિરોધ કરે છે બરાબર કારણ કે એ શું કરશે ઘૂમરી પ્રવાહ બેઝિકલી કરે છે શું તમારી જે પણ ગતિ છે જે પણ દોલનો લઈએ કે ગતિ લઈએ એને આપણે એ શું કરી દે છે મંદ પાડી દે છે ધીમી કરી દે છે અથવા સ્ટોપ જ કરી દે છે તો આ શું કરશે જ્યારે પાયાની ઉપર સ્થિર હોય છે ત્યારે વિદ્યુત ચુંબક સક્રિય થાય છે અને એના લીધે આપણને ઘૂમરી પ્રવાહ મળશે અને જે ઘૂમરી પ્રવાહ છે એ ટ્રેનની ગતિનો શું કરશે વિરોધ એટલે વન ટાઈપ ઓફ બ્રેક થઈ ગયું અને આમાં કોઈ યાંત્રિક જોડાણ હોતું નથી મેગવેલ ટ્રેન જે હોય છે એમાં કોઈ પણ પ્રકારના યાંત્રિક જોડાણો હોતા નથી છતાં પણ આપણને એક બ્રેકિંગ અસર જોવા મળશે અને એ પણ ઝટકા રહિત જોવા મળશે કારણ કે ઘૂમરી પ્રવાહનો પોતાનો જ ગુણધર્મ છે કે ગતિનો વિરોધ કરે છે એટલા માટે આપણે ઘૂમરી પ્રવાહ ઉત્પન્ન થવાથી જે પણ બ્રેક વાગશે એ તમારે ઝટકા રહિત વાગશે તો પહેલો અને એનો બહુ જ ઉપયોગ જે આમ કહીએ ને વધારે ઉપયોગ ટ્રેનમાં એનો થતો હોય છે અને એ પણ એના કઈ સિસ્ટમમાં તો મેગ્નેટિક બ્રેકિંગ સિસ્ટમમાં કે આપણે એના ઉપર ઇઝીલી બ્રેક લગાવી શકીએ બીજો એનો ઉપયોગ છે વિદ્યુત ચુંબકીય અવમંદનમાં ચેપ્ટર જ્યારે ઘૂમરી પ્રવાહોની થિયરીની આપણે શરૂઆત કરી ત્યારે એમાં લખવામાં જ આવ્યું હતું કે ભાઈ જે ઘૂમરી પ્રવાહ છે એ વિદ્યુત ચુંબકીય અવમંદન કરે છે તો કેવી રીતે તો કેટલા ગેલ્વેનોમીટરમાં બિનચુંબકીય ધાતુની સામગ્રીમાંથી બનાવેલ સ્થિર ગર્ભ હોય છે અમુક પ્રકારના એવું પણ ખાસ હોય છે એમાં આપણે આવો એક સ્થિર ગર્ભ આવેલો હોય છે જ્યારે ગૂચડું દોલનો કરે ત્યારે ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ ઘુમરી પ્રવાહો ગતિનો વિરોધ કરે છે અને ગૂચડાને ઝડપથી સ્થિર સ્થિતિમાં લાવી દે છે બરાબર ગૂચડું દોલનો કરે

તો એ જો ઉર્જાને આપણે ના વેડફવી હોય તો એના માટે આપણે પ્રેરણ પઠ્ઠીનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે ધાતુના નમૂનાને ઝડપથી બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે ધાતુમાં ઉત્પન્ન થતાં એડી પ્રવાહોને લીધે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થતાં ધાતુને આપણે શું કરી છે પીગાળી શકીએ છીએ કારણ કે ગુમરી પ્રવાહનો એક દુરુપયોગ પણ છે કે એના લીધે આપણને ઝૂલ ઉષ્મા બહુ જ વેડફાય છે સો એ જુલુષ્માનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ કે એની મદદથી આપણે ધાતુને પીગાળી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ઘૂમરી પ્રવાહના ઉપયોગો છે ત્યારબાદ હજી પણ એનો એક ઉપયોગ છે ઇલેક્ટ્રિક પાવર મીટરમાં સો ઇલેક્ટ્રિક પાવર મીટરની રચનામાં આપણે બહુ પડવાનું નથી પણ આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રિક પાવર મીટરમાં એક ચળકતી ધાતુની તકતી ઘૂમરી પ્રવાહને કારણે ફરતી હોય છે હવે ઘૂમરી પ્રવાહને કારણે ફરે એટલે આપણને બદલાતો જતો પ્રવાહ મળે છે અને પ્રવાહ સાઇની દેટ મીન્સ જયાવર્તી દિશામાં આપણને મળતો હોય છે સો આપણે એવું લખી શકીએ કે ગૂંચળામાં જયાવર્તી પ્રવાહો દ્વારા ઉદભવતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા તકતીમાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકીએ છીએ કારણ કે જે બદલાતો જતો પ્રવાહ હોય છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એના લીધે આપણે વિદ્યુત પ્રવાહને પ્રેરિત કરી શકીએ છીએ સો વિદ્યાર્થી મિત્રો આટલા હતા આપણા એડી પ્રવાહના ઉપયોગો હવે આપણે આજે આ સેશનમાં આટલે સુધી રાખીએ છીએ અને એને લગતા અમુક વિડીયોઝ અને અમુક દાખલા આપણે હમણાં જોઈશું રકમ વાંચીશું આપણે ઉદાહરણ છ પોઈન્ટ છ જેનો એક છેડો એક મીટર ત્રીજાના ગોળાકાર ધાતુની રીંગ અથવા વલય એના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરી પર હોય તેવા એક મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને પચાસ રિવોલ્યુશન પર સેકન્ડ અથવા પરિભ્રમણ પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે આ કેન્દ્ર અને ધાતુની રીંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે આમાં પણ ઇએમએફને લગતો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પણ જે ઈએમએફ છે આપણે એ અહીંયા કયું આવશે ઈએમએફ આપણું સાદું ઈ એમએફ નહીં ગતિકીય ઈએમએફ આવશે કારણ કે જે આ ધાતુની રીંગ છે એનો એક છેડો અહીંયા જોડેલો છે અને એને આવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે અને આ જે ક્રોસ પ્રોડક્ટ છે એ બધું આપણું ચુંબકીય ક્ષેત્ર છે અને એની કિંમત આપણને આપેલી છે એક રેસલા અને એ અક્ષને સમાંતર છે ઓકે અને આપણે શોધવાનું છે ઈએમએફ બીજું આપણને આ વૃત્તિની કિંમત આપેલી છે પચાસ આટલી વેલ્યુ આપણને આપેલી છે હવે આમાં થશે શું જેમ જેમ આપણે સળિયાને ફેરવીશું જેમ જેમ આપણે આ સળિયાને ફેરવીશું તેમ લોરેન્સ બળના કારણે સળિયાના મુક્ત ઇલેક્ટ્રોન આ સળિયામાં જેટલા પણ મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે એ બધા શું કરશે બાહ્ય છેડા તરફ ગતિ કરશે અને રિંગ ઉપર વિતરિત થશે આ રીતે વિદ્યુત ભારોના અલગ થવાના પરિણામે સળિયાના છેડા વચ્ચે આપણને ઈએમએફ મળશે અને એ ઈ કિંમત આપણે શોધવાની છે સો ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ઉદાહરણ છ પોઈન્ટ છ સૌ પ્રથમ ઇએમએફનું જે સૂત્ર છે એ ઇઝ ઇક્વલ ટુ યાદ જ હશે બધાને ઈ ઇઝ ઇક્વલ ટુ બી વી

તો આપણે ડી આર એકના લીધે લઈ અને પછી આખા ઉપર વિતરિત થતું એટલે એકના લીધે આપણને સમગ્ર રીંગ ઉપર પ્રેરિત થતું ઇએમએફ મળી જશે સો અહીંયા જે એલ છે એની જગ્યાએ આપણે ડી લઈ લઈએ અને જે પ્રેરિત ઇએમએફ છે એની જગ્યાએ આપણે ડીઈ લઈ લઈએ સો ડીઈ ઇઝ ઇક્વલ ટુ બી વી ડી આર બીજો એક મુદ્દો આપણે અહીંયા ધ્યાનમાં એ લેવો પડે કે અહીંયા આપણે આ જે છે આપણું સળિયો એ અહીંયા આવી રીતે પરિભ્રમણ કરે છે અને એની આવૃત્તિ આપણને આપેલી છે પચાસ પરિભ્રમણ પર સેકન્ડ અને આ વસ્તુ આપણે ધોરણ અગિયારમાં ભણી ચૂક્યા છે કે જો આ પ્રમાણે થતું હોય તો આપણે એ પાસે એક સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી એ પરિભ્રમણ કરતું હશે સો અહીંયા આપણે વીની કિંમત મૂકી શકીએ આર ઓમેગા સો ડી ઈઝ ઇક્વલ ટુ બી વીની જગ્યા આવી જશે આર ઓમેગા ઇન્ટુ ડીઆર હવે જો આપણે આખી રીંગ ઉપરનું પ્રેરિત ઇએમએફ મેળવવું હોય તો આપણે સંકલન લઈ લેશું સો બંને બાજુ સંકલન લેતા ડી ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે કિંમત અહીંયા જે આખી રિંગ છે ઝીરોથી આર સો ઝીરોથી આર બી આર ઓમેગા ડીઆર હવે અહીંયાથી બી અને ઓમેગા બાર આવી જશે સંકલનની અચળાંક છે એટલે સો બી ઓમેગા ઝીરોથી આર અને અહીંયા રહેશે આર ઇન્ટુ ડી આર હવે આનું આપણે સંકલન લેવું પડે તો આરનું સંકલન શું થઈ જશે આરની સાપેક્ષે બી ઓમેગા અને અહીંયા સંકલન શું આવશે આપણું આરનું આપણને ખ્યાલ છે એક્સ રેશ ટુ એન એના બરાબર થઈ જાય છે એક્સ રેસ ટુ એન પ્લસ વન છેદમાં એન પ્લસ વન સો આનું સૂત્ર શું થઈ જશે આપણી પાસે ઉપર નીચે એક ઘાત વધે એવું સંકલનનું આપણી પાસે સૂત્ર છે સો અહીંયા આવી જશે આરનો વર્ગ છેદમાં બે અને લિમિટ આપણે આપી દઈશું ઝીરોથી સો ઇઝ ઇક્વલ ટુ બી ઓમેગા અહીંયા લિમિટ આપીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ સો અપર લિમિટ આપણી છે આર સ્ક્વેર સો આર સ્ક્વેર બાય ટુ માઇનસ લોઅર લિમિટ છે ઝીરો સો ઈ ઇઝ ઇક્વલ ટુ કિંમત શું મળીએ આપણને બી ઓમેગા આર સ્ક્વેર બાય ઓર આપણે એને આવી રીતે પણ લખી શકીએ ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમેગા આરનો સ્ક્વેર આ સૂત્ર આપણે ડાયરેક્ટ પણ યુઝ કરી શકીએ જ્યારે આપણને કોઈ આંટાવાળું પૈડું કેવું આપેલું હોય ને એના માટે પ્રેતીથી અમે ફેવું હોય ને તો જો આપણને એક માર્ક્સનો એમસીક્યુ કેવી રીતે પૂછ્યું હોય ને તો આ આખો દાખલો આપણે સાબિત કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમે આ સૂત્ર યુઝ કરી શકો હવે પછી જો આપણે નેક્સ્ટ ઉદાહરણ લઈશું ને તો એમાં આ સૂત્રનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીશું હવે આની આપણે કિંમત મૂકીએ સો ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર અહીંયા ફરીથી લખી લઈએ ઇ ઇઝ ઇક્વલ ટુ વન હાફ બી ઓમેગા આરનો સ્ક્વેર ઓકે ચાલો હવે બી આપણું ચુંબકીય ક્ષેત્ર એની કિંમત આપણને આપેલી છે એક ટેસ્ટલા ઓમેગાની કિંમત નથી આપેલી સો ઓમેગા બરાબર આપણે લખી શકીએ ટુ પાય એફ અને આર સ્ક્વેર એની કિંમત મૂકી દઈશું સો વન હાફ ગુણ્યા એક ગુણ્યા ટુ આની જગ્યાએ આવી જશે થ્રી પોઈન્ટ વન ફોર અને એફ એફની જગ્યાએ આપણને આપેલી છે કિંમત સો અહીંયા કિંમત મૂકી દઈએ એની પચાસ આરની કિંમત આપણને આપેલી છે એકનો સ્ક્વેર સો અહીંયાથી બે બે કેન્સલ થઈ જશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચાસ કેલ્સી ત્યાનો આન્સર લાવ તો શું આવશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચાસ એકસો સત્તાવન વોટ સો પ્રેરિત ઇએમએફની કિંમત અહીંયા કેટલી આવી એકસો ને સત્તાવન વોટ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ ઉદાહરણ હતું એક જ ઇક્વેશન આપણે યુઝ કરવાનું હતું આના પછી હજી બીજા ત્રણ ચાર ઉદાહરણો આપણી પાસે છે પણ એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું થોડું રિવાઇઝ કરી લઈએ આજે આપણે શું શું ભણ્યા એક તો આપણે લોરેન્સ બર્નના લીધે ગતિ કી ઇ એમએફ ગતિ કી એમ એફનું સૂત્ર ઇ ઇઝ ઇક્વલ ટુ બીવીએલ ધેન આપણે ચુંબકીય ફ્લક્સ અને જે વિદ્યુત બાર છે એના ફેરફાર વચ્ચેનો સંબંધ પ્લસ આપણે એડી પ્રવાહો એની વ્યાખ્યા અને એના ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે એના વિશે પણ માહિતી મેળવી અને એના લીધે જે ઝૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો ક્યાં ક્યાં વ્યય થાય છે એને ઘટાડવા માટેના પણ ઉપાયો વિશેની વાત કરી વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે આજે આટલે સુધી જ રાખીએ છીએ નેક્સ્ટ સેશનમાં જ્યારે તમે આવો ત્યારે આ બધું વાંચીને આવજો સો આપણે નેક્સ્ટ એનો ટૉપિક ચાલુ કરીશું ત્યાં સુધી આજે વંદે ગુજરાત